નવસારીના વિજલપુરમાં ગેસ લીકેજ થતા આગ લાગી જેમાં એક મહિલાને દાઝી જવા પામી છે. નવસારીના મેઇન રોડ પર આવેલા મહારાજા કોમ્પ્લેક્સમાં આજે ગેસ સિલિન્ડર બદલવા જતા ગેસ લીકેજ થતા આગ લાગી હતી. આગમાં આ ઘરમાં રહેતા સુરત ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માલતીબેન ટંડેલ દાઝી જવા પામ્યા હતા. જોકે આ એપાર્ટમેન્ટમાં ફાયર બ્રિગેડ જઈ શકે તેવી ન હતી, પરંતુ આગની જાણ થતાં જ નીચે રહેતા નરેશભાઈ ટંડેલ અને નિકુલભાઈ પટેલ તાત્કાલિક પહોંચી ગયા હતા અને એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી મૂકેલી હોવાથી ફાયર સેફટી થકી આગને કાબૂમાં લીધી હતી, જેને પરિણામે મોટી આગ વિસ્તરતા અટકી ગઈ હતી. પરંતુ જો આ એપાર્ટમેન્ટમાં આ ફાયર સિસ્ટમ ન હોતે તો આ આગ ખૂબ વિકરાળ થતી અને મોટી જાનહાનિ થતી, કારણ કે આ એપાર્ટમેન્ટમાં ફાયર બ્રિગેડ જઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા ન હતી. જોકે ત્યારબાદ ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી ગઈ હતી, પણ તે પહેલાં જ સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવી દીધો હતો. જોકે આ આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ સિલિન્ડરમાંથી લીકેજ હતું અને એ લીકેજ દરમિયાન ઘરમાં માતાજીના મંદિર આગળ જે દીવો ચાલતો હતો એ દીવાને લઈને આગ પકડાઈ ગઈ હતી. આગમાં દાઝેલી મહિલા માલતીબેન ભરતભાઈ ટંડેલ સુરત ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેમને બંને હાથ દાઝી જવા પામ્યા છે. જોકે હાલ એના સિવાય અન્ય કોઈ નુકસાન ન થતા નવસારી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને અન્ય લોકોએ આગને કાબૂમાં લઈ જે ગેસના બાટલામાં ગેસ લીકેજ હતો એ ગેસનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી ગેસનો નિકાલ પણ કર્યો હતો, જેને કારણે મોટી જાનહાનિ થતા અટકી જવા પામી છે.